એન્ટરટેનમેન્ટ જગતથી જોડાયેલા લોકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં બ્લોકબસ્ટરથી જોડાયેલી અને બોક્સ ઓફિસ પર અત્યારે જેની ચર્ચા અત્યારથી શરૂ થઈ ગઈ છે એ મૂવી ચર્ચાઈ રહી છે. હાલ તેનું નામ તમે સૌ કોઈ જાણો છો અને સન્ની દેઓલ પાજીની આ મૂવી ગદર 2 જે છે 2002 પછી એટલે કે 22 વર્ષ પછી સ્ક્રીન પર આવવાની છે, જેને લઈને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે કે આ મૂવીનો એક સીન પર જે છે લીક થયો છે અને સોશિયલ મીડિયા પર આ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે સન્ની દેઓલ દ્વારા પહેલી જે ગદર બની હતી, ગદર એક પ્રેમ કથા, તેમાં હેન્ડપંપ ઉખાડી દીધું હતું, પરંતુ હાલ જે નવી બીજી બની રહી છે 2023માં તેમાં જે છે સની પાજી પૂરેપૂરું જે છે થાંભલો ઉખેડી નાખે છે. આ પ્રકારના દ્રશ્યો જે છે ક્રિએટ થયા છે અને અવારનવાર જે છે સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો જે ગદર 2ના એક લીક થતા હોય છે, પરંતુ હાલ ફેન્સ ઘણી આતુરતાથી આ મૂવીની રાહ જોઈ રહ્યા છે. જેમાં એ કહેવામાં આવે કે જે સની પાજી છે જે તમને તારાસિંહના રોલમાં જોવા મળશે, ત્યારબાદ કે જે બીજા અમીષા પટેલ તે સકીનાના રોલમાં જોવા મળશે. અને આ મૂવીને લઈને ખૂબ જ એક્સાઇટમેન્ટ પણ લોકોનું વધ્યું છે અને કહેવામાં આવે કે સૌથી અત્યારથી જ લોકોએ તૈયારી કરી લીધી ને સત્તાવાર ડેટ પણ જાહેર થઈ ચૂકી છે. 11 ઓગસ્ટ 2023ના રોજ ગદર 2 જે છે રિલીઝ થવાની છે. હવે જોવાનું એ રહ્યું કે તેમાં કેટલાક એક્શન થ્રિલર સ્ટોરી કયા પ્રકારની રહેશે, કેમ કે 1માં તો તમામ ભારતીયોના દિલમાં મૂવી છવાઈ ગઈ હતી. જે પ્રકારે સની દેઓલ જે છે પાકિસ્તાન જઈને સકીનાને બચાવે છે, આમાં હવે કેવી ટ્વિસ્ટ લાવશે એ તમામ ઉપર જે છે સૌ કોઈની નજર છે. પરંતુ ગદર 2ના હાલ જે સોશિયલ મીડિયા પર લીક થયેલો જે સીન છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને ઘણી બધી હવે જે નવા નવા અભિનેતાઓ કે પાત્રોને પણ ઉમેરવામાં આવ્યા છે. પરંતુ હાલ આ અંગે જે છે ડાયરેક્ટરના જે દીકરા છે તેને પણ રોલમાં લેવામાં આવ્યું છે. હવે ગદર 2 કેટલી સક્સેસ જાવશે તો હવે આગામી સમય જ બતાવશે. ત્યાં સુધી આપ પણ જોજો કે અત્યારે કેટલાક ટ્રેલરો રિલીઝ થઈ રહ્યા છે અને કેટલાક સીન અગાઉ પણ જે છે લીક થઈ ચૂક્યા છે. દર્શક મિત્રો, ત્યાર સુધી બસ આટલું આવા નવા અપડેટ સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્ય ડે.com આઝાદી સમાચારોની.